પૂરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં છેલ્લા એક માસથી થાઇરોઇડની દવાની અછત જોવા મળી રહી છે આ દવાની અછતને લઈને સામાજિક આગેવાન દ્વારા રજૂઆત કરવામાં આવી છે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં દિવસ દરમિયાન અનેક દર્દીઓ સારવાર માટે આવતા હોય છે હોસ્પિટલમાં હાલ મેડિકલ કોલેજના ડોક્ટરોની નિમણૂક થતાં જ સુવિધામાં પણ વધારો થયો છે પરંતુ હોસ્પિટલમાં છેલ્લા એક માસથી થાઇરોઇડની દવાની અછત જોવા મળી રહી છે આ દવાની અછતને લઈને દર્દીઓને પણ ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે આ સમસ્યાને લઈને સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરાએ રજૂઆત કરી છે સરકારી ભાવસે જે હોસ્પિટલમાં જે મેડિકલ આવવાથી ડોક્ટરો અને પૂરા પ્રમાણમાં જિલ્લાભરમાંથી ગરીબ દર્દીઓ આવતા હોય એમાં જે થાઇરોઈડની બીમારી છે એના અવારનવાર કેસ વધતા હોય અને દવા પૂરી મળતી ન હોય દવા કેટલા વીસ પચીસ દિવસથી જે પોતાનું તંત્ર જ કબૂલ કરે છે કે દવા નથી અને જ્યારે એ ડિમાન્ડ મૂકે છે ત્યારે પંદર વીસ દિન લગાડીને મોકલે છે દિનનું કહેવાનું છે કે ભાઈ જે દવા હોય એ આપણી પાસે સ્ટોક પડ્યો હોય તો જ મંગાવી લેવી જોઈએ તો સ્ટોક પડ્યો હોય ત્યારે દવા મંગાવી અને પૂરી રાખવી જોઈએ કારણ કે માણસને બહારથી લેવી પડે પરવડતી ન હોય ત્યારે તો અહીં ભાવસેજી હોસ્પિટલમાં આવતા હોય તો મારું કહેવાનું છે કે વહેલી તકે જેટલી દવા ઘટતી હોય એ દવા મંગાવીને રાખવી જોઈએ આપણી પાસે ડૉક્ટરો સારા છે ને બધા નિષ્ણાતો છે હોસ્પિટલના આ દવાની ડિમાન્ડ કરી દેવામાં આવી હતી પરંતુ આવી નથી જેથી હવે જનરિક સ્ટોરમાંથી દવા લેવા ઓર્ડર કરી દેવામાં આવ્યો છે આગામી દિવસોમાં દવા આવી જશે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર